તો હવે આગળ વાત કરીએ તો વલસાડની. વલસાડ જિલ્લાના અંતિયાર વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના લોકો પીવાના પાણી માટે જીવનું જોખમ ખેડે છે. કપરાડા તાલુકાના મોટી પલાસન ગામના કરજલી ફરિયામાં રહેતા લોકો માટે પાણી મેળવવું એટલે કે લોખંડના ચણા ચાવવા બરાબર છે. મહિલાઓની હાલત અત્યંત દયનીય છે. વહેલી પરોઢે 5 વાગે ઉઠ્યા બાદ 3 કિલોમીટર ડુંગરના માર્ગે ચાલી ડુંગર ઉપર બનેલ પથ્થરના સૂકા કૂવામાં દોરડા વડે જીવના જોખમે ઉતરી માત્ર એક બેડું માટે 1 કલાક સુધી બેસવું પડે છે. વહેલી પરોઢે 4 વાગે કૂવા ઉપર લાઇનમાં બેસેલી મહિલાઓને સવારે 9 વાગે કે 10 વાગે પણ નંબર આવે છે. દોરડા વડે કૂવામાં ઉતરેલી મહિલાઓ કૂવામાં બનેલા નાનકડા ખાડામાં વહેતું પાણી 1 વાટકી વડે બેડામાં ભરે છે અને ફરી 1.5 કિલોમીટર સુધી ભરેલા બેડા સાથે ચાલીને ઘર સુધી જવું પડે છે. ચેરાપુંજી ગણવામાં આવતા કપરાડા તાલુકામાં 40 ગામોમાં પીવાના પાણીની દર વર્ષે આ જ સ્થિતિ હોય છે. 586 કરોડની યોજના અમલમાં મૂકવામાં આવી તો છે, પણ હવે એ ચાલુ ક્યારે થશે એ તો સરકાર જાણે. પણ હાલમાં વિકાસ અહીં ઉડીને આંખે વર્ગે છે. કેયુરમી સ્ત્રી ZSTV વલસાડ. શું નામ તમારું? ગૌરવ શાંતબેન મગન. કયું ગામ છે તમારું? ગામ મોટી પલસાન. બેન, તમે કેવી રીતે પાણી ભરો છો? કેટલા લોકો અહીંયા આવે છે પાણી ભરવા? કેટલા કિલોમીટર દૂર છે અને કેવી રીતે પાણી ભરે છે? અમે 2 કિલોમીટર જેટલા ચાલીને અહીંયા પાણી ભરવા આવીએ છીએ. અમે કૂવામાં દોરડા બાંધીને જોખમ રીતે ઉતરીને પાણી ભરીએ છીએ. કોઈને વાગે એવી રીતે પણ. સવારે કેટલા વાગ્યાથી અહીં પાણી ભરવા માટે લોકો આવે છે? સવારે 3 વાગ્યાથી પાણી ભરવા આવે તો 10 વાગ્યા લગે અહીંયા લાઈન રહે છે. જો તમે પાણી ન ભરો તો ઘરમાં કેવી મુશ્કેલી પડે? અમે પાણી ના ભરીએ તો ઘરમાં રસોઈ પણ બનવાની સંભાવના ન રહે.